તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર. તિમોથીને પાઉલ પ્રેરિતના બીજા પત્રમાં પાઉલે પોતાના યુવાન સાથી સેવક તથા મદદનીશ તરીકે મોટે ભાગે અંગત શિખામણના શબ્દો લખ્યા છે. પત્રનો મુખ્ય વિષય સહન કરવા વિશે છે. પાઉલ તિમોથીને નીચેની કેટલીક સલાહ શિખામણ આપે છે. વિશ્વાસુપણે પ્રભુ ઈસુ વિશે સાક્ષી આપવા ઉત્તેજન આપે છે. સુવાર્તાનું અને જૂના કરાર વિશેનું સાચું શિક્ષણ ધરી રાખવા કહે છે. જોકે આસપાસ સતાવણી અને વિરોધ હોવા છતાં શિક્ષક અને સુવાર્તિક તરીકેની પોતાની ફરજ સંપૂર્ણપણે બજાવવા પ્રેરણા આપે છે. પાઉલ તિમોથીને ખાસ ચેતવણી આપે છે. મૂર્ખાઈ ભર્યા અને ખાલી શબ્દવાદના જોખમમાં પડવાથી દૂર રહે, કેમ કે એથી કોઈ ફાયદો થતો નથી, ઉલટું સાંભળનારાને નુકસાનકારક છે. આ બધામાં પાઉલ તિમોથીને પોતાના જીવન અને હેતુ વિશે પણ જણાવે છે અને એના સદગુણોને અનુસરવા પ્રેરે છે, જેવા કે એનો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશીલતા અને સતાવણીઓના દુઃખ ખમવા. તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, પહેલો અધ્યાય. મારા વહાલા દીકરા પ્રતિ લખનાર ખ્રિસ્ત ઈસુમાંના જીવનના વચન પ્રમાણે ઈશ્વરની ઈચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ, તને ઈશ્વર પિતા તરફથી તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી કૃપા, દયા તથા શાંતિ થાઓ. વંશ પરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર છે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભાર સ્તુતિ કરું છું કે મારી પ્રાર્થનાઓમાં હું રાત દિવસ તારું નિત્ય સ્મરણ કરું છું. તારા આંસુઓ સંભાળતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં, કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે પહેલા તારી દાદી લોઈસમાં તથા તારી માં યુનિકેમાં રહેલો હતો અને મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે. માટે હું તને યાદ દેવડાવું છું કે જે ઈશ્વરનું કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું, તેને તારે પ્રદીપ્ત કરવું, કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો આત્મા આપ્યો છે. માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે તેનો બંદીવાન છું તેના વિશે તું શરમાઈશ નહીં, પણ સુવાર્તાને લીધે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે મારી સાથે દુઃખ ભોગવ. તેમણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા, આપણી કરણીઓ પ્રમાણે નહીં પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી, પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. તેમણે મરણને નાબૂદ કર્યું અને સુવાર્તા દ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે. મને તે સુવાર્તાનો ઉપદેશક, પ્રેરિત તથા શિક્ષક નિમવામાં આવ્યો છે. એ કારણથી હું એ દુઃખો સહન કરું છું તો પણ હું શરમાતો નથી, કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું અને મને ભરોસો છે કે તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે. જે સત્ય વચનો તે મારી પાસેથી સાંભળ્યા તેનું ખરું સ્વરૂપ ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ. જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.
તને માલુમ છે કે આસિયામાંના બધાએ મારો ત્યાગ કર્યો છે, તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે. પ્રભુ, ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો, કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું અને મારા બંધનને લીધે તે શરમાયો નહીં, પણ તે રોમમાં હતો ત્યારે ખંતથી મને શોધી કાઢીને તે મને મળ્યો. પ્રભુ કરે કે તે દિવસે તેમના તરફથી તેના પર કૃપા થાય. એફેસસમાં તેણે મારી કેટલી બધી સેવા બજાવી એ તું સારી રીતે જાણે છે. તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર બીજો અધ્યાય. માટે મારા દીકરા, ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સમર્થ થા. જે વાતો ઘણા સાક્ષીઓ સમક્ષ તે મારી પાસેથી સાંભળી છે તે બીજાઓને પણ શીખવી શકે એવા વિશ્વાસુ માણસોને સોંપી દે. માટે ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક તરીકે તું મારી સાથે દુઃખ સહન કર. યુદ્ધમાં જનાર કોઈ સૈનિક સાંસારિક કામકાજમાં ગૂંથાતો નથી, જેથી તે પોતાના ઉપરી અમલદારને સંતોષ પમાડે. વળી જો કોઈ અખાડામાં હરીફાઈમાં ઉતરે તો નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર તેને ઇનામ મળતું નથી. મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવા જોઈએ. હું જે કહું છું તેનો વિચાર કર, કેમ કે સર્વ બાબતોની પ્રભુ તને સમજણ આપશે. ઈસુ ખ્રિસ્ત, જેમને મારી સુવાર્તા પ્રમાણે મુએલામાંથી ઉઠાડવામાં આવ્યા ને જે દાઉદના સંતાનના છે, તેમને યાદ રાખ. તે સુવાર્તાને લીધે હું ગુનેગારની જેમ બંદીખાનામાં પડતા સુધીનું દુઃખ વેઠું છું, પણ ઈશ્વરની વાત બંધનમાં નથી. તે માટે હું પસંદ કરેલાઓને માટે બધું સહન કરું છું, કે જેથી ખ્રિસ્ત ઈસુમાં જે તારણ છે તે તારણ તેઓ અનંત મહિમા સહિત પામે. આ વચન વિશ્વાસ કરવા યોગ્ય છે. જો આપણે તેમની સાથે મર્યા તો તેમની સાથે જીવીશું પણ. જો આપણે અંત સુધી ટકી રહીએ તો તેમની સાથે રાજ પણ કરીશું. જો આપણે તેમનો નકાર કરીએ તો તે આપણો પણ નકાર કરશે. જો આપણે અવિશ્વાસી હોઈએ તો પણ તે વિશ્વાસુ રહે છે, તે પોતાનો નકાર કરી શકતા નથી. તું આ વાતોનું તેઓને સ્મરણ કરાવીને પ્રભુની સમક્ષ તેઓને એવો હુકમ કર કે જે ખાલી શબ્દવાદ કોઈ પણ રીતે ગુણકારી નથી, પણ તેને બદલે સાંભળનારાને નુકસાનકારક છે. તે કોઈ ન કરે જેને શરમાવાનું કંઈ કારણ ન હોય. એવી રીતે કામ કરનાર, સત્યના વચન સ્પષ્ટતાથી સમજાવનાર અને ઈશ્વરને પસંદ પડે એવો સેવક થવાને પ્રયત્ન કર. પણ અધર્મી અને ખાલી વાદ વિવાદથી અલગ રહે, કેમ કે એવું કરનારા વધારે ને વધારે ધર્મ ભ્રષ્ટ થતા જશે અને તેઓની વાત ધારાની જેમ ફેલાતી જશે. એવા માણસોમાંના હુમનાયસ તથા ફિલેતસ છે, પુનરુત્થાન થઈ ગયું છે એમ કહીને તેઓ સત્ય વિશે ભૂલ ખાઈને કેટલાકનો વિશ્વાસ ઉલટાવી નાખે છે. પણ ઈશ્વરે નાખેલો પાયો દ્રઢ રહે છે. તેના પર આ મુદ્રા છાપ મારેલી છે, જે પોતાના છે તેઓને પ્રભુ ઓળખે છે. અને આ પણ કે જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું. પણ મોટા ઘરમાં માત્ર સોના રૂપાના જ નહીં, પણ લાકડાના તથા માટીના પાત્રો પણ હોય છે. તેઓમાંના કેટલાક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાક હલકા કાર્યોને માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે તો તે ઉત્તમ કાર્યને માટે પવિત્ર કરેલું,
સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે. વળી જુવાનીના વિષયોથી નાસી જા, પણ પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર. મૂર્ખતાથી ભરેલા તથા અજ્ઞાનવાદ વિવાદોથી વિખવાદ ઉત્પન્ન થાય છે એમ સમજીને તેઓથી દૂર રહે. પણ પ્રભુના દાસે વિખવાદ કરવો નહીં, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, શીખવવામાં બાહોશ, સહનશીલ ને વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર હોવો જોઈએ. કદાચને ઈશ્વર તેઓને પસ્તાવો કરવાની બુદ્ધિ આપે, જેથી તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે તેઓની બુદ્ધિ ઠેકાણે આવે અને તેમાંથી છૂટીને તેઓ પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે તેમના સેવકને આધીન થાય. તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, ત્રીજો અધ્યાય. પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ, કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપ વડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માતા પિતાનું સન્માન નહીં રાખનારા, કૃતજ્ઞી, અધર્મી, પ્રેમરહિત, ક્રૂર, દોષ મૂકનારા, સંયમ ન કરનારા, નિર્દય, શુભદ્વેષી, વિશ્વાસઘાતી, ઉદ્ધત, મદાંધ, ઈશ્વર પર નહીં પણ વિલાસ પર પ્રેમ રાખનારા, ભક્તિભાવનો ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહીં કરનારા થશે. આવા માણસોથી તું દૂર રહે, કેમ કે તેઓ માના કેટલાક એવા છે કે જેઓ પારકા ઘરમાં પેસીને મૂર્ખ, પાપથી લદાયેલી, નાના પ્રકારની દુર્વાસનાઓથી વહી ગયેલી, હંમેશા શિક્ષણ લેનારી છતાં પણ સત્યનું જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકે એવી સ્ત્રીઓને પોતાને કબજે કરી લે છે. જેમ જાન્નેસ તથા જામ્બ્રેસ મૂસાની સામા થયા, તેમ એવા માણસો પણ સત્યની સામા થાય છે. તેઓ ભ્રષ્ટમતીના વિશ્વાસથી પતિત થયેલા માણસો છે, પણ તેઓ આગળ ચાલવાના નથી, કેમ કે જેમ એ બંનેની મૂર્ખતા પ્રગટ થઈ તેમ તેઓની પણ સર્વની આગળ પ્રગટ થશે. પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ તથા ધીરજ ધ્યાનમાં રાખીને તથા મને જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા અને અંત્યોખમાં, ઇકોનિયામાં તથા લુસ્ત્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો, પણ આ બધા દુઃખોમાંથી પ્રભુએ મને છોડાવ્યો. જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સર્વ પર સતાવણી થશે જ, પણ દુષ્ટ માણસ તથા ધૂતારાઓ ઠગીને તથા ઠગાઈને વિશેષ દુરાચાર કરતા જશે. પણ જે વાતો તું શીખ્યો ને જેના વિશે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે, કેમ કે તું કોની પાસે શીખ્યો એ તને માલૂમ છે, અને વળી તું બાળપણથી પવિત્ર શાસ્ત્ર જાણે છે. તે પવિત્ર શાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા તારણને માટે તને જ્ઞાન આપી શકે છે, તે પણ તું જાણે છે. દરેક શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે, તે બોધ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને અર્થે ઉપયોગી છે, જેથી ઈશ્વરનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને માટે તૈયાર થાય. તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, ચોથો અધ્યાય. માટે ઈશ્વરની સમક્ષ અને ખ્રિસ્ત ઈસુ જે જીવતા તથા મુએલાનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ને તેમના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તને આગ્રહપૂર્વક કહું છું કે તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ
તથા પ્રતિકૂળ પ્રસંગે તત્પર રહે, સંપૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ, કેમ કે એવો વખત આવશે કે જે વખતે તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહીં, પણ કાનમાં ખંજવાળ આવવાથી તેઓ પોતાને મનગમતા ઉપદેશકો પોતાને માટે ભેગા કરશે, તેઓ સત્ય તરફ આડા કાન કરશે અને કલ્પિત વાતો તરફ ફરશે, પરંતુ તું સર્વ બાબતોમાં સાવધ રહે, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવા કાર્ય પૂર્ણ કર, કેમ કે હું અત્યારે પેયારપણ તરીકે રેડાઉં છું અને મારો પ્રયાણકાળ પાસે આવ્યો છે, હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે, હવે મારે માટે ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે દિવસે પ્રભુ જે અદલ ઇન્સાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે, અને માત્ર મને નહીં પણ જે સર્વ તેમના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે. મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે, કેમ કે દેમાસ હાલના જગત પર પ્રેમ રાખીને મને તજીને થેસ્સાલોનિકામાં જતો રહ્યો છે, ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો અને તિતસ દલમાતિયા ગયો, એકલો લૂક મારી સાથે છે, માર્કને તારી સાથે તેડતો આવજે, કેમ કે સેવાને માટે તે મને ઉપયોગી છે. તુખિકસને મેં એફેસસ મોકલ્યો, જે જભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો છે, તે અને પુસ્તકો પણ, વિશેષે કરીને ચર્મપત્રો, આવતી વખતે સાથે લેતો આવજે. એલેક્ઝાન્ડર કંસારાએ મને બહુ નુકસાન કર્યું છે, તેના કામ પ્રમાણે પ્રભુ તેને બદલો આપશે, તેનાથી તું પણ ચેતીને રહેજે, કેમ કે તેણે અમારા વચનોની સામે ઘણો વિરોધ દર્શાવ્યો છે. મારા પ્રથમ બચાવનો ઉત્તર આપતી વખતે મારી પાસે કોઈ રહ્યું નહોતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા. પ્રભુ એ તેઓની લેખે ન ગણે, પરંતુ પ્રભુએ મારી સાથે રહીને મને બળ આપ્યું, જેથી મારી મારફતે સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય અને બધા વિદેશીઓ તે સાંભળે. સિંહના મોંમાંથી હું બચી ગયો. પ્રભુ સર્વ દુષ્ટ હુમલાથી મારો બચાવ કરશે અને પોતાના સ્વર્ગીય રાજ્યને માટે મને સહી સલામત રાખશે, તેમને સર્વકાળ મહિમા હો, આમીન. પ્રિસ્કા અને આકુલા તથા ઓનેસિફરસના કુટુંબના માણસોને ક્ષેમ કુશળ કહેજે. એરાસ્તસ કરિંથમાં રહી ગયો અને ત્રોફિમસને માંદો પડ્યાને લીધે મેં મિલેતસમાં રહેવા દીધો. શિયાળા પહેલા આવવાની યત્ન કરજે. યુબુલસ, પુદેન્સ, લિનસ, ક્લાદિયા તથા સર્વ ભાઈઓ તને ક્ષેમ કુશળ કહે છે. પ્રભુ તારા આત્માની સાથે થાઓ, તારા પર કૃપા થાઓ.